નમસ્કાર, ઝી 24 કલાક સાથે હું છું જુહી. ખાસ મુલાકાતમાં આજે આપણે મુલાકાત કરીશું એક એવા વ્યક્તિ સાથે જે ખૂબ જ સામાન્ય ઘરમાંથી આવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસમાં ઘણું મોટું નામ ધરાવે છે. જી હા, આજે વાત કરવાના છે ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી લાલજીભાઈ દેસાઈ સાથે. તેમની સાથેની ખાસ મુલાકાત કરીશું અને તેમના જીવન સફર વિશેની કેટલીક ખાસ વાતો પણ તેમની પાસેથી જાણીશું. લાલજીભાઈ, સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. તમારા જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે જે અત્યાર સુધી લોકોને ખબર છે, પણ બહુ ઓછા એવા લોકો છે કે જેમને તમારું સ્ટ્રગલ અને ખાસ તો તમારી જે ઈમાનદારી કહેવાય છે તે ખબર હોય. તો તેને લઈને આજે આપણે ખાસ મુલાકાતમાં વાત કરવાના છીએ. શરૂઆત તમારા જીવનના સફરથી કરીએ. તો તમે જે સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છો તેની શરૂઆત ક્યારથી થઈ, કઈ ઉંમરથી થઈ? આમ તો જેમ હમણાં આપણે કહ્યું એ પ્રમાણે હું એક ગામડાના સામાન્ય માલધારી ખેડૂત પરિવારમાંથી આવું છું ને એક ઊંડાણનું ગામ ગુજરાત અમદાવાદથી 100 કિલોમીટર દૂર મેરા કરીને મારું જે ગામ છે રૂપેણ નદીના કાંઠે અને શંખેશ્વર તાલુકો પાટણ જિલ્લાનો, ત્યાં જ મારું બાળપણ જે છે એ ગયું. આ દરમિયાન એક ખેતી કરવી, પશુપાલન કરવું, રોજનું 12 કિલોમીટર જે છે દૂધ વેચવા માટે જવા આવવાનું, 6 કિલોમીટર રોજ ભણવા માટે જવાનું, એટલે રોજનું 18 કિલોમીટર ચાલીને મારું જે છે 5 ધોરણથી લઈને 12 ધોરણ સુધીનો અભ્યાસ, અને એક જૂના રિવાજ રીતિ રિવાજ મુજબ બાળમજૂરી અને બાળલગ્ન જે બે મુખ્ય જે છે એનો ભોગ બનેલો એક વ્યક્તિ, અને એ સ્ટ્રગલમાંથી બહાર આવીને ધીરે ધીરે, પરંતુ મારું ગાંધીયન બેકગ્રાઉન્ડ હોવાના કારણે, મારા પરિવારમાં મારા બાપુજી જે છે ગાંધીયન વિચારધારાને માનતા હોવાના કારણે, અને જે શિક્ષકોએ ગામડાના ઊંડાણમાં જઈને સ્કૂલો શરૂ કરી જેના કારણે મને શિક્ષણ મળ્યું, અને શિક્ષણે જે છે મારા રસ્તાઓ ખોલ્યા. લોકભારતી સણોસરા જ્યાં હું ભણ્યો, મને ભણતી વખતે જ્યારે ખાસ કરીને 85 થી 88 જે દુષ્કાળનો સમયગાળો કે જ્યારે ભલભલા ખેડૂત પરિવાર માલધારી પરિવાર જે છે એ લોકો બેહાલ બન્યા હતા, અને એ જ વખત મારું પરિવાર પણ જે છે ગરીબીના ખપ્પરમાં હુમાયો, અને ત્યારે એ જ વખતે ભણવાનું. પરંતુ એક જે કહેવાય ને કે જે સ્કિલ હોય, તમારામાં આવડત હોય તો તમને કશું જ રોકી નથી શકતું. તમારો એક એટિટ્યૂડ હોય અને સ્કિલ હોય તો. મને ગાયો દોતા આવડતું, ભેંસો દોતા આવડતું, એના કારણે લોકભારતી સણોસરાની ગૌશાળાની બંને ટાઈમ 9-9 ગાયો દોઈને મારા શિક્ષણનો બધો જ ખર્ચ જે છે એ આવડતમાંથી, એ ગામડાના એ ફી સ્વરૂપે ભરવાનું થયું, ને ત્યાં ભણવાતી વખતે કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર ના પડી. એટલે એક સ્વાવલંબન જે છે નાનપણથી જ ગાંધી વિચારમાં હતું, જેનો અમલ કરીને એ મોકો મને મળ્યો. ભાઈ એ ખરું કે એક સામાન્ય પરિવારમાંથી જ્યારે બહાર આવવું હોય ત્યારે તમારી પાસે, તમારી સામે ઘણા બધા જે છે એ અવરોધો ઊભા થતા હોય છે, જેમાં જાતિ જ્ઞાતિના મુદ્દાઓ પણ આવતા હોય છે. તમારી પાસે પશુ હોય તો કોઈના શેડે લઈને જાઓ તો ત્યાં પણ એક સ્ટ્રગલ આવતી હોય છે. તમારી પાસે પૂરતા પૈસા ના હોય તો વેપારી પાસે જ્યારે ઉધાર લેવા જાઓ તો આ પણ એક સ્ટ્રગલ આવતી હોય છે. લોકભારતીમાં ભણ્યા પછી મારી આ સ્ટ્રગલ થોડી ઓછી થઈ, ભણ્યો એના કારણે મને નાની એવી નોકરી મળી. પરંતુ એની પહેલાં જે દુષ્કાળના સમયગાળામાં અમદાવાદમાં મારો પરિવાર પશુધન નાશ થયું, ખેતીમાં કંઈ ઉત્પાદન નહોતું, એટલે અમે લોકો સ્થળાંતર થઈને અમદાવાદની એક બહુ જ ગરીબોની ચાલીમાં, સીતાબેન શારદાબેન હિજડાની ચાલી જે ચારટોડા કબ્રસ્તાન જે છે એની સામે રહેવા, 10x10 ખપાટિયાનું મકાન, અને અમે 7 લોકો પરિવારમાં, બાબાપુજી અને 5 ભાઈબહેન, એક રૂમમાં સૂવું શક્ય નહોતું, એટલે ફૂટપાથ ઉપર પથારી કરીને જે છે ખાસો સમય સુધી એ સ્ટ્રગલ પણ કરી, અને હિમાદ્રી ટેક્સટાઇલ મિલના એક કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર તરીકે બોઇલરમાંથી એશ કાઢવાનું કામ 10 રૂપિયાની મજૂરી રોજની મળતી અને કર્યું. પણ ત્યારે પણ એક સ્વાભિમાન તો હતું જ કે હું મજૂરી કરીશ પણ હાથ નહીં લંબાવું. આ તમે જે તમારા જીવનના સ્ટ્રગલની વાત કરી છે, સાથે સાથે તમારા સાથે સંસ્થાઓના નામ ખૂબ જોડાયેલા છે કે તમે આ સંસ્થામાં આ કામ કર્યું છે. મતલબ કે કોઈ બી એવા સામાજિક કાર્ય નથી કે જે તમે ના કર્યા હોય, તો પછી એ સામાજિક કાર્યની પ્રેરણા તમને ક્યાંથી મળી, અને તેના માટે લોકોને તૈયાર કરવા પણ એટલા જ જરૂરી છે, તો લોકોને કેવી રીતે આમાં પ્રેર્યા કે જેના કારણે એ પણ તમારી સાથે જોડાય અને સામાજિક કાર્ય કરે? એક ગ્રામીણ પરિવારમાંથી આવતો હોવાના કારણે મેં અમુક જગ્યાએ અન્યાય થતા જોયેલા. હું પણ છૂત અછૂતનો ક્યાંક ભાગ અને ભોગ બંને બનેલો, ક્યાંક સામંતવાદી વિચારધારાના કારણે ક્યાંક અન્યાયનો ભોગ પણ બનેલો. પણ એક ત્યારથી એવું હતું કે લડવું, અને ખાસ કરીને ગાંધી વિચાર જે છે અને આંબેડકરજી છે એ બે મારા માટે બહુ જ પ્રેરણારૂપ મારા માટે ગણી શકાય કે બેનેમાંથી મને જે સતત પ્રેરણા મળતી, ત્યારે લેફ્ટિઝમ શું છે શું નહીં ખબર નહીં, પરંતુ આ બેના કારણે અન્યાય સામે ઝૂકવું નહીં, લડવું. મને એક નાનકડો પ્રસંગ એટલે યાદ છે કે મારા બાપુજીએ મારા પરિવારના એક વ્યક્તિએ ભૂલ કરી એક સ્કૂલનો એક ગ્લાસ ચોરી કરીને લાવ્યો, ત્યારે મારા ફાધર જે છે એને પૂછ્યું કે ક્યાંથી લાવ્યો, તો કે હું સ્કૂલમાંથી લાવ્યો. પૂછીને લાવ્યો તો કે ના, એમને ઉપાડી લીધો. મારા બાપુજીએ એ મારા પરિવારના સભ્યને પાછો મોકલ્યો
ઉનાળાના ધમધમતા જે તાપમાં, ધોમધખતા તાપમાં ઉઘાડા પગે સ્લીપર કઢાવડાયા, પાછો મોકલ્યો અને કહ્યું કે જા જૈન શિક્ષકને કહેજે કે મેં ચોરી કરી હતી. એટલે પરિવારમાંથી એક મને જુદા પ્રકારનું કે ભાઈ ચોરી ન કરવી, સાચું બોલવું, આ જે છે એ પ્રેરણા ત્યાંથી પણ મળી. એટલે ગાંધી વિચાર આ બંનેનું કોમ્બિનેશન ગણી શકાય. સંસ્થાઓ સાથેનું જે જોડાણનું આપ મને કહ્યું એ હું બહુ શરૂઆતમાં જ્યારે જોડાયો ત્યારે મને સમાજસેવા કરવાની કોઈ પ્રેરણા હતી ને બહુ મોટો સમાજસેવક બનું એવું કશું જ નહોતું. પરિવારની જરૂરિયાત હતી, નોકરી કરવી હતી, 800 રૂપિયાનો પગાર, એટલે 400 ઘરે મોકલી શકાય ને 400 મારા ખર્ચમાં. માત્ર ને માત્ર નોકરી કરવા હું જોડાયો. પણ એ નોકરી કરતાં કરતાં આગા ખાન સંસ્થાની નોકરી મેં જ્યારે 1988માં સ્વીકારી 15 એપ્રિલે, ત્યારે આદિવાસી વિસ્તારમાં મારું પહેલું પોસ્ટિંગ. હું ગામડાનો હતો એટલે ગામડામાં રહેવા વાંધો નહોતો, પણ મારા પરિવાર કરતાં પણ દયનીય સ્થિતિમાં રહેતા આદિવાસી પરિવારોને જોયા, બહેનોને ભાઈઓને જોયા, બાળકોને જોયા, શિક્ષણ ના હોય મળતું, આ બધું જોયા પછી એમ થયું કે આ લડાઈ બહુ મોટી છે. ધીમે 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 એક પછી સૌરાષ્ટ્રમાં મેં ખૂન ખરાબા થતા જોયા કે કોઈક જમીનના મુદ્દા ઉપર, કોઈક ગૌચરના મુદ્દા ઉપર એકબીજાની હત્યા કરતા આવા ઘટનાઓ જોઈ. અને ત્યારે એમ થયું કે ચોક્કસ પ્રકારના લોકો જે તકથી વંચિત છે, જે પોલિટિકલ પેલામાં કશે જ નથી, આર્થિક રીતે પણ કચડાયેલા છે, સામાજિક કચડાયેલા છે, તો ધીમે ધીમે આ વાત મારા મનમાં વધારે ઘર કરતી ગઈ. અને બહેનો આખી આ પ્રક્રિયામાં જાણે એમ લાગે કે આ સમાજનું અડધું અંગ જે છે એને ખૂણામાં ધકેલી દીધું છે. એટલે સૌથી વધારે મેં જે કામ કર્યું બહેનોના સંગઠનો અને યુવાનોના સંગઠન બનાવવાનો, તેમાંથી મને પ્રેરણા મળી કે લોકોએ મને શીખવાડ્યું. બદલી શકાય, હું માનું છું કે જન ભણીને નીકળ્યા ત્યારે જુદું શીખ્યા હતા, પણ મને પ્રજામાંથી લોકોના સવાલોને ઉકેલતા ઉકેલતા અને એ કહેતું સતત શીખવાની એક લોકો પાસેથી એમાંથી ખૂબ શીખવા મળ્યું. એક સમય એવો હતો કે જે નોકરી કરવા જોડાયેલ વ્યક્તિ મને 2001ના વર્ષમાં મેં ભૂકંપ જ્યારે થયો ત્યારે મને એક બે ઓફર હતી. એક બાજુ ફંડિંગ એજન્સીમાં ખૂબ મોટી ઓફર અને બીજી બાજુ કચ્છના લોકોની પુકાર કે ભૂકંપ થયો છે. તો આ બે વસ્તુને સામસામે જ્યારે ટકરાઈ ત્યારે મેં નોકરી છોડવાનું પસંદ કર્યું. અને મારું બાળક નાનું હતું અને અમારા વાઈફ બંને, અમે લોકો ત્રણેય જણા જે છે એ ટેન્ટ નાખીને કચ્છમાં પહોંચી ગયા. કોઈ પણ જાતની સુરક્ષા વગર નોકરી છોડી દીધી, કારણ કે એમ તીધું એક મન હતું કે અંતે તો લડવું છે લોકો માટે. લાલજીભાઈ, જે રીતે વાત કરીએ, તમે માલધારી સમાજમાંથી આવો છો, એક સામાન્ય પરિવારમાંથી આવો છો, ત્યારે તમે જે રીતે વાત કરી કે બહુ નાની ઉંમરે તમારા લગ્ન થઈ ગયા હતા અને એ પછી જે રૂઢિચુસ્ત સમાજ હતો એના લીધે આપને આમાંથી બહાર આવતા ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો, તો એ કેવા પ્રકારનો સંઘર્ષ હતો અને એમાં તમારી સામે કયા કયા ચેલેન્જીસ હતા? એક સામાન્ય ગુજરાતના જે રૂઢિચુસ્ત સમાજો કહેવાય એમાંનો એક સમાજ, અને એના ઘણા સારા અને નરસા પાસાઓ બંને હોય. જેમ કે આ માલધારી સમાજની પોતાની એક સામાજિક ન્યાય આખી જે છે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના કારણે સમાજને બહુ મોટો ફાયદો પણ થાય છે. ક્યારેક નાના મોટા કોઈક જગ્યાએ અન્યાય પણ થતો એવું બની શકે. એટલે એના ભાગરૂપે હું પણ જ્યારે મારા બાળ લગ્નના પહેલાંમાં ખબર હતી જે વ્યક્તિ સાથે હું કંઈ જાણતો નહોતો એની સાથે જેના મારા લગ્ન થયેલા, એનું મેં ચર્ચા કરીને મારા પરિવારમાં કહ્યું કે ભાઈ આ રીતે આ આવા પ્રકારના લગ્નનું મારો વિરોધ છે. જ્યારે મને સમજણ ઊભી થઈ ત્યારે મેં 19 વર્ષે જે છે વિરોધ કર્યો. 9 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા, જ્યારે 19 વર્ષનો થયો મેં મારા બીજા મિત્રોને જોયો તો મેં વિરોધ કર્યો. અને પછી એક સંઘર્ષમાંથી પસાર, કારણ કે મને ખૂબ બધી ધમકીઓ પણ એ વખતે મળેલી કે આ ના ચાલે, મારીને હોસ્પિટલમાં કરશું, અમુક લોકો મને એ રીતે મારવા પણ આવેલા, અને પરિવારના લોકો પણ તમને શિક્ષા કરવા તૈયાર થઈ જાય. એટલે મારા સગા સંબંધીઓ પણ મને શિક્ષા કરવા તૈયાર હતા. પણ અંતે જ્યારે લોકો જાણ્યું કે હું મારા નિર્ણયમાં મક્કમ છું, અને ઘણી વખત એવું હોય કે તમે સામેવાળા પાત્ર ઉપર આરોપ મૂકો, ત્યારે હું મેં બહુ સ્પષ્ટ રીતે, કારણ કે એક સ્ત્રી સમાનતાના મુદ્દા ઉપર પણ લડતો વ્યક્તિ હોય, ત્યારે મેં કહ્યું કે સામેના પાત્રમાં કોઈ જ એનો વાંક નથી, જે કંઈ ગણો એ મારી પસંદ નાપસંદનો અને એમની પસંદ નાપસંદનો મામલો છે. એટલે એ પછી સામાજિક ન્યાય પંચે મળીને મને જે દંડ કરવાનો હતો, તો ઘણા લોકો આમાંથી એવું કરતા હોય છે કે સમાજથી સંપૂર્ણ પોતાની જાતને વિમુખ કરી નાખતા હોય છે. મેં નક્કી કર્યું કે જેનો ભોગ હું બન્યો છું આવનાર પેઢી એનો ભોગ ના બને, એટલે હું સમાજનો હિસ્સો બનીશ અને સમાજની અંદરના આંતરિક જે પરિવર્તનો જે રિફોર્મ કરવાનું કામ છે, જે સમાજની સારી બાબતો છે એને જાળવી રાખવી, જે બાબતો સમાજને નુકસાન કરે છે એને દૂર કરવી, અને આજે પણ એ સંઘર્ષ સમાજની અંદર રહીને હું કહું છું, તમે બહાર જઈને સંઘર્ષ નથી કરી શકતા. લાલજીભાઈ દેસાઈ સાથેની વાતચીતમાં ખાસ તેમના જીવનની સફર કેવી રહી તેને લઈને વાત કરી, પરંતુ તેઓ એક સામાજિક કાર્યકર પણ રહી ચૂક્યા છે, ત્યારે તે સમયનો સમયગાળો કેવો રહ્યો, તેમણે કેવા કેવા ચેલેન્જીસનો સામનો કર્યો તેને લઈને વાત કરીશું એક બ્રેક બાદ.